પછીનો મોક્ષ પીપળો છે એ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને કીધું કે ભાઈ તારા પિતૃને મોક્ષગતિ માટે તારે પ્રાંચી જવાનું છે, ત્યારે એટલે અહીંયા પાણી ચડાવવાથી આપણા પિતૃને મોક્ષગતિ થાય. પ્રાચી તીર્થમાં દરેક પ્રકારના પિતૃ કાર્ય થાય છે અને પ્રાચી તીર્થની અંદર મોક્ષ પીપળો છે. 100 વાર કાશીને 1 વાર પ્રાચી કહેવાય છે. નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો, આજે આપણે ઊભા છીએ એક એવી પવિત્ર જગ્યા ઉપર, કહેવાય ને કે 100 વખત કાશી અને 1 વખત પ્રાચી. આ પવિત્ર જગ્યા ઉપર આપણે આવ્યા છીએ આજે દર્શન કરવા. આપણી સાથે ઘણા બધા વડીલ લોકો છે, બ્રાહ્મણ સર છે, સાહેબશ્રી છે, જે પોતે એક પત્રકાર છે. તો આપણે વડીલ દાદા પાસેથી જાણીશું આ પ્રાચી નગરી વિશે, એમને વિશે શું એમનો અનુભવ છે અને પ્રાચી વિશેનો ઇતિહાસ શું છે એની વિશે થોડી માહિતી આપશે દાદા આપણે. દાદા, સૌથી પહેલાં તો આપણે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ જે જગ્યા છે પ્રાચીનો, આ જે પીપળો કહેવાય છે, આનો શું રહેશે છે, શું ઇતિહાસ છે એના વિશે થોડી માહિતી? પ્રાચીનો મોક્ષ પીપળો છે એ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરને કીધું કે ભાઈ તારા પિતૃને મોક્ષગતિ માટે તારે પ્રાંચી જવાનું છે. ત્યારે આ પીપળો નહોતો, અહીંયા એ લોકોને પિંડદાન કરવાનું કીધું હતું અને કાળા તલ આપ્યા હતા કે સફેદ થઈ જાય એટલે પ્રાચી આવી જશે. અને સોમનાથથી 10 કોસ એટલે 20 માઇલ આગવું છે, અત્યારે 28 કિલોમીટર. એટલે કે કાળા તલ પધરાવ્યા એટલે સફેદ થઈ ગયા એટલે બધા હર્ષમાં આવ્યા અને પિંડદાન કર્યું. પિંડદાન કરી લીધા પછી યુધિષ્ઠિરે જોયું કે નાનો રોપો પીપળાનો ઊભો હતો, આ દેખાય તમને સામે, ન્યા વાવી. અને કીધું કે મેં કાંઈ તપ કર્યું, એના અંશ માત્રથી આ 12 ફૂટનો થઈ જાય. 12 ફૂટનો થઈ ગયા પછી આ લોકોએ એના જે કૌરવકુળનું એની મોક્ષગતિ કરી અને કૃષ્ણ પરમાત્માએ કીધું હતું એટલે 7 વર્ષ એ આવ્યા ત્યારે એણે એમ કીધું કે ભાઈ મારી યદુકુલની મોક્ષગતિ કરું છું. એટલે અહીંયા પાણી ચડાવવાથી આપણા પિતૃની મોક્ષગતિ થાય. 100 વાર કાશીને 1 વાર પ્રાચીનમાં તમે પછવાડે જે નદી છે, બિલકુલ બિલકુલ, એ હિમાલયમાંથી નીકળ્યા, હિમાલયમાંથી નીકળ્યા અને કીધું કે આ અગ્નિને લઈ જવાનો છે, હરવાના અગ્નિને, અને તમારે પાટણ પધરાવવાનું છે. એટલે માતાજીએ કીધું કે આવડો મોટો આવો, હરવાના અગ્નિ હું લઈ ન શકું, તો કે મેં મંત્રથી કલશમાં પૂરી દઈ, તમે કલશ લઈને હાલો, તમને જ્યારે ગરમી લાગે માથા પર હર્ષ્યો ત્યારે પૂર્વ દિશામાં મુખ કરી જાજો. એટલે પૂર્વ દિશામાં મુખ કર્યું તો બધા તીર્થોને બધા દેવો અભિષેક કર્યો એટલે 100 વાર કાશીને 1 વાર પ્રાચી. એટલે આ કહાવત સાચી પડી ગઈ ત્યાં, 100 વાર કાશી અને 1 વાર પ્રાચી વિશે કાકાએ બહુ સરસ જાણકારી આપી. હવે આ જે પવિત્ર જગ્યા છે અહીંયા કયા પ્રકારના વિધિ વગેરે જે છે પિત્રો માટે વગેરે કરવામાં આવે છે એ બધી થોડીક જાણકારી આપશે આપણને દાદા? સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ. જય સોમનાથ. પ્રાચી તીર્થમાં દરેક પ્રકારના પિતૃ કાર્ય થાય છે અને પ્રાચી તીર્થની અંદર મોક્ષ પીપળો છે. 100 વાર કાશીને 1 વાર પ્રાચી કહેવાય છે. વધુ માહિતી આઈના શાસ્ત્રીશ્રી આપશે હાર્દિક દાદા. તો હાર્દિક દાદા છે આપણી સાથે. હાર્દિક દાદા, અહીંયા કયા પણ પ્રકારની કાર્યવિધિ કરવામાં આવે છે પિત્રો માટે વગેરે એ થોડા અમારા જે ભારતના જે સનાતન ધર્મ સાથે જોડાયેલા છે અમારા વ્યુઅર્સ એમને થોડી જાણકારી આપો. તો પ્રાચી તીર્થની અંદર દરેક પ્રકારના સાધક વિધિ થાય છે. પ્રેત બલિ, નારાયણ બલિ, લીલોદવા, નાગ બલિ, આવા જે કંઈ પણ પ્રાપો, જે કંઈ પણ આપણે ગ્રહો શાંતિ, જે કંઈ પણ પિત્ર શાંતિ હોય એ દોષને નિવારણ માટે પ્રાચી તીર્થની અંદર વગેરે પ્રકારના શ્રાદ્ધાદિક વિધિ થાય છે. બિલકુલ, બહુ સરસ જાણકારી આપી હાર્દિકભાઈએ આપણે કે ભાઈ પિત્ર શાંતિ માટે નારાયણ બાલીની પૂજા વગેરે બધી અહીંયા કરવામાં આવે છે. તમે લોકો ક્યારે પણ અહીંયા આવો તો નંબર હું અહીંયાના જે છે મારા શ્રી એમના ડિસ્ક્રિપ્શનને તમને નંબર આપી દઈશ. અહીંયાના જે બ્રાહ્મણ વગેરે છે એ તમને, તમે એમનાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને જે પણ તમારે વિધિ કરાવવાની હોય એકદમ જે આપણે બ્રાહ્મણ સંસ્કાર મુજબ વિધિ કરવામાં આવશે. હવે આપણે જઈશું થોડા આગળ, તમને દર્શન કરાવીશ. અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો એક આખી બસ દર્શન કરવા માટે અહીંયા આવી છે. આ લોકો દર્શન કરવા આવ્યા છે, એમની પણ થોડી ઝલક તમને દેખાડી દઉં લોકો કેટલા દર્શન કરવા માટે અહીં આવ્યા છે. આપણા પરિવારના જે કોઈ સભ્ય ગુજરી ગયા હોય
તો દર્શક મિત્રો, આ તો આજનો વિડીયો જેમાં તમે દર્શન કર્યા ઘેર બેઠા, કે 100 વાર કાશી જાઓ ને 1 વાર ખાલી પ્રાચી જાઓ, એટલું જ ફળ પ્રાપ્ત થાય છે. તો ક્યારે પણ તમે મોકો મળે તો સોમનાથ દર્શન કરવા જાઓ. તો સોમનાથથી માત્ર 15-20 કિલોમીટર અંતરે આવેલો આ પ્રાચી તીર્થસ્થાન છે, ત્યાં દર્શન કરવા જરૂરથી જજો. વિડીયો તમને કેવું લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું બોલતા નહીં. અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેનાથી તમને આવનારા નવા વિડીયોની માહિતી મળતી રહે. મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.